ધોરણ 11-12 કોમર્સના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિના ગોરોજીયા આરએચ કોમર્સ ગ્રુપ અને કોમર્સ સ્માર્ટ સ્કૂલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં 11મો પાઠ ભારતના અર્થતંત્રના નૂતન પ્રશ્નોમાં આપણે ગયા લેક્ચરમાં શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે ચર્ચા કરી હતી। હવે જોઈએ આપણે શહેરીકરણની સમસ્યાને હળવી બનાવવા માટેના ઉપાયો। શહેરીકરણની સમસ્યાને કારણે જે પણ નકારાત્મક અસરો આપણને જોવા મળે છે તો કે એને હળવી કરવા માટે વિવિધ ઉપાયો યોજવામાં આવે છે જે નીચે મુજબ છે। એમાંનો સૌથી પહેલો છે નીતિ વિષયક પગલા। ભારત સરકારે શહેરીકરણની સમસ્યા છે એને ઘટાડવા માટે વિવિધ નીતિ વિષયક પગલાઓ લીધેલા છે જે નીચે મુજબ છે। અને વિદ્યાર્થી મિત્રો, શહેરીકરણની સમસ્યાને ઘટાડવા સરકારે લીધેલા નીતિ વિષયક પગલા જણાવો। બે માર્કમાં આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે, જેથી કરી ખાસ ધ્યાન રાખજો કે સરકારે શહેરીકરણને પ્રક્રિયાને ઘટાડવા કે સમસ્યા છે ને ઓછી કરવા માટે કયા કયા નીતિ વિષયક પગલા લીધા છે તો એના વિશે આપણે જોઈએ। એમાંથી સૌથી પહેલું છે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકીને શહેરીકરણને મર્યાદિત બનાવવામાં આવ્યું છે। 10 લાખથી વધારે વસ્તી હોય તો કે એવા શહેરોમાં હવે નવા ઉદ્યોગો છે એની સ્થાપના પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી કરીને શહેરીકરણ છે એને મર્યાદિત રાખી શકાય। ત્યારબાદ જોઈએ તો કે મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપી મોટા શહેરોમાં થતું શહેરીકરણ ઓછું થશે। જો મધ્યમ કદના અને નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા શહેરોમાં થતું અસામાન્ય શહેરીકરણ ઓછું થશે। ત્યારબાદ આપણે જોઈએ તો કે ભારત સરકારે એવી નીતિ અપનાવી છે કે જેથી મોટા શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્યમ કદના નગરો મોટા ભાગના રાજ્યો કે પ્રદેશોમાં વિકસે। કેવી નીતિ અપનાવી છે કે મોટા શહેરો છે એ વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્યમ કદના નગરો મોટા ભાગના રાજ્યો કે પ્રદેશોમાં વિકસે। ત્યારબાદ છે ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનના વિકાસની નીતિ અપનાવવામાં આવી છે। ત્યારબાદ આપણે નીતિ વિષયક પગલાઓ જોયા બાદ ત્યારબાદ બીજો ઉપાય આપણને આપેલો છે કે રોજગારીની તકો વધારવી। શહેરીકરણમાં આપણને જે પણ સમસ્યાઓ ઉદ્ભવતી જોવા મળે છે એની પાછળનું મુખ્ય કારણ છે અપૂરતી રોજગારીની સુવિધાઓ। જો શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધારવામાં આવે તો આપણે શહેરીકરણની જે પણ નકારાત્મક અસરો છે એને દૂર કરી શકીએ છીએ। એટલે કે રોજગારીની તકો વધારવા માટે સરકારે એવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂક્યા છે કે જેથી કરીને લોકોને વધુ ને વધુ રોજગારી મળી શકે અને લોકોની આવકમાં વધારો થાય અને તેઓ વધુ સારું જીવન જીવી શકે। બીજો ઉપાય છે રોજગારીની તકો વધારવી। તો નકારાત્મક અસર છે એને ઘટાડવા માટે સ્વરોજગારીની તકો વધે એટલા માટે રોજગારલક્ષી કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે અને જેના કારણે કે ગરીબ વર્ગના લોકોને આનો લાભ મળે અને પરિણામે એમની આવક વધે અને તેઓ વધુ સારું જીવન જીવી શકે। ત્યારબાદ માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી। શહેરમાં માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ડ્રેનેજ, સેનિટેશન વગેરેની સુવિધા શહેરના છેવાડાના વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી સુદૃઢ કરવી જોઈએ કે જેમાં કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીની યોજના પણ અમલમાં મૂકેલી છે। સ્માર્ટ સિટીની યોજના કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીની યોજના મૂકવામાં આવી છે। આ સિવાય તો કે ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ વધુ ને વધુ મકાનો વિકસાવવા જોઈએ
કે જેથી કરીને તેઓ સલામત જગ્યાએ સ્વચ્છ જગ્યાએ વસવાટ કરી શકે અને જેના માટે સરકારે સતત પ્રયત્નો પણ શરૂ કરી દીધેલા છે. હજુ એક વખત જોઈએ માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, તો કે શહેરમાં કઈ કઈ માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી જોઈએ, તો જેમ કે પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ડ્રેનેજ, સેનિટેશન વગેરેની સુવિધા શહેરના છેવાડાના વિસ્તાર સુધી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, અને જેમાં કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીની યોજના પણ અમલમાં મૂકેલી છે. આ સિવાય તો કે ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકો માટે મકાનની વ્યવસ્થા પણ સરકાર દ્વારા થાય એ માટેના સતત પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ચોથો ઉપાય છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. હવે શહેરનો ધનિક વર્ગ છે એ શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ છે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ હજી શહેરમાં વસતો ગરીબ વર્ગ છે એ આ શિક્ષણ અને આરોગ્યની અતિ આધુનિક સેવાઓ ખૂબ જ સરળતાથી મેળવી શકતો નથી, જેને પરિણામે આપણને શહેરીકરણની સમસ્યા હળવી બનતી નથી, જેથી કરીને તો કે આરોગ્ય અને શિક્ષણને લગતી સેવાઓ છે એ ખૂબ જ સસ્તા દરે ગરીબ વર્ગના લોકોને પણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, કે જેથી કરીને શહેરીકરણની સમસ્યા હળવી બને. શિક્ષણ અને આરોગ્યની સુવિધા, તો એમાં જોયું કે ઉચ્ચ વર્ગ છે જે ધનિક વર્ગ છે એ સરળતાથી આ બધી જ સેવાઓ પ્રાપ્ત કરી શકે છે, પણ ગરીબ વર્ગ છે એ હજુ આ સેવાઓથી વંચિત છે. પણ જો શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પણ સસ્તા દરે ગરીબ વર્ગ સુધી પહોંચે તેવા પ્રયત્ન કરવામાં આવે તો શહેરીકરણની સમસ્યા છે એને હળવી કરી શકાય છે. ત્યારબાદ જોઈએ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. શહેરોમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે એ વધુ ને વધુ વિકસે એ માટે સતત પ્રયત્ન કરવા જોઈએ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકસાવવાથી આર્થિક અસમાનતા ઘટશે, અને એને કારણે તો કે આર્થિક અને સામાજિક અસમાનતા પણ ઘટતી જોવા મળશે. એને કારણે તો કે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાથી આપણને આર્થિક અને સામાજિક અસમાનતામાં ઘટાડો થશે, અને પરિણામે શહેરીકરણની સમસ્યા હળવી બનશે. ત્યારબાદ જોઈએ વહીવટી વ્યવસ્થા સુદ્રઢ કરવી. આપણે અગાઉ જોયું કે શહેરી અનિયંત્રિત શહેરીકરણને કારણે વસ્તી વિસ્ફોટ, એટલે કે બહુ જ વસ્તી વધારાને કારણે શહેરી આપણને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા છે એની પરિસ્થિતિનું ધોરણ કથળતું જોવા મળે છે, જેને કારણે શહેરોમાં અનેકવિધ પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. આ પરિસ્થિતિ સુધારવા માટે વહીવટી વ્યવસ્થા સુદ્રઢ કરવી જોઈએ, અને વહીવટના સંકલનનો જે અભાવ જોવા મળે છે તેને દૂર કરીને સુશાસનની પરિસ્થિતિ સર્જવામાં આવે તો આ સમસ્યા હળવી બની શકે છે. આ સિવાય તો કે કાયદો અને વ્યવસ્થાનું પાલન પ્રજા પાસે કડક રીતે કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ, કે જેથી પ્રજા છે એ કાયદો અને વ્યવસ્થાનું પાલન વ્યવસ્થિત રીતે કરે. જોઈએ આપણે હજુ એક વખત વહીવટી વ્યવસ્થા સુદ્રઢ કરવી, તો એમાં શું આવશે, તો કે આપણે અગાઉ જોયું કે અનિયંત્રિત શહેરીકરણને કારણે વિવિધ સમસ્યાઓ જેમ કે ટ્રાફિકની સમસ્યા, ચોરી, લૂંટફાટ વગેરે જેવી સમસ્યાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધોરણ આપણને કથળતું જોવા મળે છે, અને એને કારણે અનેકવિધ પ્રશ્નો ઊભા થાય છે. આ પરિસ્થિતિ સુધારવા વહીવટી વ્યવસ થા સુદ્રઢ કરવી જોઈએ, અને વહીવટમાં જે સંકલનનો અભાવ જોવા મળે છે તે દૂર કરીને સુશાસનની વ્યવસ્થા સર્જવામાં આવે તો સમસ્યા હળવી બની શકે છે. આ સિવાય તો કે પ્રજા પાસે વ્યવસ્થા અને કાયદાનું કડક રીતે પાલન થાય એ માટે પ્રજામાં વધુ ને વધુ જાગૃતતા ફેલાય તેવા કાર્યો કરવા જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ. અગાઉ આપણે જોયું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધા, પાયાની સુવિધાનો અભાવ હોવાથી
ત્યાંના લોકો છે એ શહેરોમાં જવા માટે ફરજિયાત મજબૂર બને છે અથવા તો ફરજિયાતપણે તે શહેરોમાં સ્થળાંતર કરે છે. જો ગામડાઓમાં પણ શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે સુવિધાઓ વધુ ને વધુ સજ્જ કરવામાં આવે કે જેથી શહેરીકરણની પ્રક્રિયાને આપણે હળવી કરી શકીશું અને શહેરો પરનું ભારણ છે એના એમાં ઘટાડો થશે અને નકારાત્મક અસરો પણ નિયંત્રિત થશે. છેલ્લો ઉપાય આપણને આપેલો છે ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ, કે જે પાયાની સુવિધાઓ છે જેવી કે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે સુવિધાઓ છે એ વધુ ને વધુ સજ્જ કરવામાં આવે કે જેથી કરીને શહેરીકરણની પ્રક્રિયા હળવી બનશે, શહેરો પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરોનું પ્રમાણ પણ નિયંત્રિત થશે. તો આપણા વિદ્યાર્થી મિત્રો અત્યારે શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાયો જોયા જે તમને બોર્ડની પરીક્ષામાં 3 માર્ક કે 5 માર્કમાં પૂછાવા માટે મોસ્ટ IMP પ્રશ્ન છે.